राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्रपादकमलं सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणं श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतं। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सदगुरुदेव की जय। तारीख 7 एप्रिल 2021 बुधवार लोहाधाम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोहाधाम परिवारना तमाम भक्तोने जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत मुकुंददासनी यात्रा બંધ્યામાં રામાનંદ સ્વામીના ચરણે અટકી રામાનંદ સ્વામીએ 3-3 કસોટી મુકુંદાસની કરી અને 1 કસોટીમાંથી મુકુંદાસ રામાનંદ સ્વામીની કૃપાથી એમના વિશે શ્રદ્ધા હોવાથી મુકુંદાસ રામાનંદ સ્વામીને રાજી કરવામાં સફળતા પ્રાપ્ત કરી, કારણ કે મુકુંદાસને એક જ ધ્યેય હતો, મારે ગુરુદેવને પ્રસન્ન કરવા। કારણ કે જો ગુરુદેવને હું પ્રસન્ન ન કરું તો મારું જે લક્ષ્ય છે એ લક્ષ્યની પૂર્ણાહુતિ નહીં થાય। રામાનંદ સ્વામી મુકુંદાસને જ્યારે મળે છે ને,
કસોટી પૂરી થાય ત્યારે, મળુભા કહે છે ત્યારે, ત્યારે અતિશય રાજીપો વરસાવે છે. ગુરુદેવ કહે છે કે મેં તમ જેવા શિષ્ય ક્યાંય જોયા નથી અને તમ જેવું કોઈ કાર્ય કરી શકે નહીં. આવા શબ્દ સાંભળીને મુકુંદાસના મનમાં આનંદના ઓગ ઉમટ્યા કે વર્ષોની સાધનાનો અંત આજે આવી ગયો છે. સત શોધવાની શતાગ્નિ આજે શીતમાં પરિણમી. મુકુંદના હૈયામાં પ્રકાશના પુંજ પથરાયા, અંતરના અંધારા ઉલેચાયા અને મુકુંદ પણ આજે એક એક ઘડી ધન્યતા ભરેલી એમના હૃદયમાં ભાસે છે. ધન્ય દિવસે ધન્ય ગણી, ધન્ય આ મુહૂર્તની તિથિ, ધન્ય ધન્ય આ દર્શ સ્પર્શ, ધન્ય છે જોવા મીતી. આનંદનો મહાસાગર આજે હિલોળે ચડ્યો છે. રામાનંદ સ્વામીના અંતરમાંથી કૃપાના મોટા મોટા મોજાઓ ઉછળે છે. મુકુંદના કપાળ સામે જોઈ ગુરુદેવ રામાનંદ સ્વામી કે આ ભવાટીમાં ખોવાઈ જતા વિચારે છે કે આ મુકુંદ કેવો જિજ્ઞાસુ છે. જોઈએ તેવો શિષ્ય મને આજે મળી ગયો છે. ચંદ અને ચક્રનું આજે મિલન અદ્ભુત થયું છે અને એમાં રામાન સ્વામી કહ્યું, હવે અમે તમારું પર ખૂબ પ્રસન્ન થયા છીએ માટે હવે અમારે તમને દીક્ષા આપવી છે. અને એ સંવત 1842 ની સાલ, એટલે સોનલ વર્ણી સાલ. એમાં ઋતુઓમાં ઉત્તમ ઋતુ એવી વસંત. અને વસંત ઋતુનો મહિમા વાલામુખ તો ખૂબ મોટો છે, આપણે જાણીએ છીએ. ભગવાન સ્વામિનારાયણના પરમહંસ મંડળમાં શુક્ર તારક સમા સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એમનું પ્રાગટ્ય આ દિવસે થયું હતું. એથી વિશેષમાં શિક્ષાપત્રીની પૂર્ણહુતિ પણ આ દિવસે થઈ હતી, વસંત પંચમીના દિવસે. ભારતીય ઉત્સવ પરંપરામાં આ વસંત પંચમીનું સ્થાન અનેરું છે. જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે ત્યાં સુધી વસંતનો સમય ગણાય છે. અને વસંત ઋતુને 6 ઋતુમાં ઋતુરાજની ઉપમા આપવામાં આવી છે. આ ઋતુમાં જે આહલાદકતા અનુભવાય છે ને, તેવી અન્ય ઋતુમાં અનુભવાતી નથી. અને ગીતામાં પણ આ ઋતુને ઋતુ નામ કુસુમાકર કહી ભગવાને આ ઋતુને પોતાની વિભૂતિ સ્વરૂપ ગણાવી છે. એટલે ગુરુદેવે નક્કી કર્યું કે અમારા મુકુંદાસને દીક્ષા કાલે આપવી છે. એટલે બધાને કહી દીધું કે કાલે આપણે મુકુંદાસને દીક્ષા આપી છે, વસંત પંચમીનો શુભ દિન છે, માટે તૈયારીઓ કરવા માંડો. તો આજે આપણે એ વસ્તુને પંક્તિબદ્ધ દ્વારા
સમજવાનો અને સાંભળવાનો પ્રયત્ન કરીએ. એમ પૂરી થઈ છે પરીક્ષા, તેથી આપ વગીચિયા દીક્ષા. એમ પૂરી થઈ છે પરીક્ષા, તેથી આપ વગીચિયા છે દીક્ષા. કહ્યું ભક્તોને કરો તૈયારી, આજ મુહૂર્ત છે ઘણું ભારી. કહ્યું ભક્તોને કરો તૈયારી, આજ મુહૂર્ત છે ઘણું ભારી. વળી બોલાવ્યા છે ભૂદેવ, વળી બોલાવ્યા છે ભૂદેવ. મેલી માણસને તત ખેવ, એમ પૂરી થઈ છે પરીક્ષા, એમ પૂરી થઈ છે પરીક્ષા. તેથી આપવા ઈચ્છા છે દીક્ષા, તેથી આપવા ઈચ્છા છે દીક્ષા. રામાન સ્વામી કહે છે કે મુકુંદાસ, અમે તમારી ઘણી પરીક્ષા કરી, હવે અમને અંતરમાં એમ જ એક જ સંકલ્પ છે કે હવે તમને દીક્ષા આપી દેવી છે. માટે રામાનંદ સ્વામીના અનુયાયી વર્ગ બધા ત્યારે ઉપસ્થિત છે, સંતો ઉભા છે. કેતા જે વડીલ સંત વૃદ્ધ ભાઈ રામદાસ સ્વામી એ પણ ઉભા છે. બધાને કીધું કે બધા ભક્તોને મારો આદેશ છે, કેતા આજ્ઞા છે કે આજે કેતા કાલે આપણે મુકુંદાસને દીક્ષા દેવી છે, માટે તૈયારીઓ કરવા માંડો. અને મુહૂર્ત પણ સારું છે, વસંત પંચમીનો શુભ દિન સંવંત 1842 ની સાલ, અને આના જેવી કોઈ તિથિ આપણને નહીં મળે. અને એ ઋતુ એટલે ઋતુનામ કુસુમાકર, હમણાં અમે કહી દીધું. માટે કાલે મારે મુકુંદાસને દીક્ષા આપી છે, માટે તમે બધાને જેમ બને તેમ બધાને ગામે ગામથી બોલાવી દો, ભૂદેવને બોલાવો. અને આપણા જેટલા ભક્તો ગામે ગામે છે એને તત્કાળ બોલાવી દો. હો વાણી બોલાવ્યા છે ભૂદેવ, મેલી માણસને તત ખેવ. વળી બોલાવ્યા છે ભૂદેવ, મેલી માણસને તત ખેવ. તે તો વિધિ કરાવવા આવ્યા, તે તો વિધિ કરાવવા આવ્યા. સારા સુંદર કુંડ કરાવ્યા, દેખ્યા સ્વામીએ જઈને પોતે, દેખ્યા સ્વામીએ જઈને પોતે. હાથ માહી લઈ ચડી સોતે, એમ પૂરી થઈ છે પરીક્ષા, તેથી આપવા ઈચ્છા છે દીક્ષા. મૂળ ભાને કહે છે કે દરબાર, અમે તમને જે આજ્ઞા કરી કે બધા આપણા ભક્તોને બોલાવો, તમે માણસોને મોકલી દીધા કે નહીં મોકલ્યા? સંતોને પણ કહ્યું, અમે તમને જે આજ્ઞા કરી છે ભૂદેવોને બોલાવવાની, તો બ્રાહ્મણોને બોલાવ્યા કે તમે નથી બોલાવ્યા? મંડપ બંધાવ્યો કે નથી બંધાવ્યો? એનો પ્રારંભ કરાવ્યો કે નથી કરાવ્યો? ગુરુદેવ, સંતો બે હાથ જોડીને કહેવા લાગ્યા ગુરુદેવને,
ગુરુદેવ, જેવો આપનો શબ્દ પડ્યો ને, અમે તો જાણતા હતા કે ગુરુદેવ તો મુકુંદાસને દીક્ષા આપવાના આપવાના ને આપવાના જ છે, આ તો એમની કસોટી કરે છે. અમારા અર્થે, અમારા જાણવાને અર્થે, એટલે ગુરુદેવ અમે તો ક્યારનો પ્રારંભ કરી દીધો, અમે તો ભક્તોને કહી રાખ્યું હતું કે ગમે ત્યારે અચાનક અમે બોલાવીએ કેતા રામાનસ્વામીની આજ્ઞા થાય મુકુંદાસની દીક્ષા માટે ત્યારે તત્કાળ આવી જજો. બધા કાર્ય પડતા મૂકીને પણ મુકુંદાસની દીક્ષામાં અવશ્ય બધા પધારજો. એટલું જ નહીં ગુરુદેવ, અમે ભૂદેવોને પણ અગાઉથી કહી રાખ્યું હતું કે અમે જ્યારે તમને અગા ન બોલાવી શકીએ પરંતુ તત્કાળ બોલાવીએ મુકુંદાસની દીક્ષા માટે, ત્યાં તમારે તો જરૂર આવવું પડશે હો. આવું પહેલેથી ભૂદેવને કહી દીધું. એટલે ગુરુદેવ તમારી આજ્ઞા થાય ને તરત જ અમે સંદેશો ભક્તો દ્વારા મોકલાવી દીધો હતો. પણ સાંભળો તો ખરા રામણ સ્વામી, કે સંતો સાંભળો, તમે અગાઉથી કહી રાખ્યું હશે પરંતુ બધા તો સમય તો આવી તો જશે ને. હા ગુરુદેવ, બધા સમય આવી જશે, ચિંતા ના કરશો ગુરુદેવ, અમે કહી દીધું છે પહેલેથી, અને બધા ભક્તોને પણ મોકલી દીધા છે. સારું સારું, વાંધો નહીં, પણ વિધિ કરાવવા માટે યજ્ઞનો તમે થોડું કંઈ અગાઉથી તૈયાર કર્યું હશે? યજ્ઞકુંડ બનાવવા પડશે કે નહીં બનાવવા પડે? હા ગુરુદેવ, યજ્ઞકુંડ બનાવવા પડશે. હમણાં એક ભક્તોની ટીમ છે, એ ભક્તોને કહી દઈશ ને ગુરુદેવ, એટલે યજ્ઞના કુંડ પણ ચાલુ કરી દેશે. અને યજ્ઞના કુંડ ગુરુદેવ સવાર થશે ત્યાં તો સુધી થઈ જશે. અને મુકુંદાસ એકને દીક્ષા આપવાની છે ને ગુરુદેવ, એટલે યજ્ઞકુંડ થતા વાર નહીં લાગે. પણ તમે કહો છો યજ્ઞકુંડ થતા વાર નહીં લાગે, પરંતુ અમારા અંતરમાં અધીરાય છે, જો નહીં થાય ને બરાબર વિધિ તો અમને નહીં ગમે, અમને નહીં ગમે. કારણ કે અમને મુકુંદાસ વાલા છે, અમને મુકુંદાસ વાલા છે, અને મુકુંદાસની દીક્ષા છે ને, અમારે તો એવી દીક્ષા આપી છે કે બધાને એમ થાય કે મુકુંદાસની દીક્ષા ખરેખર અહોભૂતિ વાળી હતી કે આનંદ વાળી હતી. બધાને આનંદ થવો જોઈએ મુકુંદાસની દીક્ષામાં. પછી તો ગુરુદેવ આવું સંતને કહ્યું ને, હા ગુરુદેવ, અમને ખ્યાલ જ હતો કે ગુરુદેવ આપને મુકુંદાસમાં ભરોસો, પ્રીતિ, અને એને જ્યારે દીક્ષા આપવાની થશે ને ત્યારે તમને અનેરો આનંદ હશે, અનેરો આનંદ હશે. કારણ કે અમે જોતા હતા કે તમે જે મુકુંદાસની કસોટી કરતા હતા ને, એ તો અમને જોઈને એમ થતું તો આ તો મુકુંદાસ જ કસોટીમાંથી પાર ઉતરી શકે, અને ગુરુદેવનો અતિશય રાજીપો છે ને, એટલા માટે. એટલે આવું જ્યાં કહ્યું ને સંતે, ત્યાં રામન સ્વામી કહે છે, બસ બસ બહુ વાતો થઈ, પરંતુ હવે તમે વિધિના કુંડ કરવા તૈયાર કરો, તમે ભક્તોને તૈયાર કરો, જલ્દી વિધિના કુંડ તૈયાર કરે, અને બ્રાહ્મણને બોલાવીને જલ્દી તૈયાર કરાવો, અમે હમણાં જોવા આવીએ છીએ. એટલે રામાનુ સ્વામીએ આવું જ્યાં કહ્યું ને, હા ગુરુદેવ, તમે ટૂંક સમયમાં આવશો ને, થોડાક સમયના અંતરે અમે ત્યાં તૈયાર કરી રાખશું. એમાં થોડોક સમય વીતે છે, 3-4 કલાક વીતી ગઈ હશે, અને એક બાજુ ભક્તો મંડપ બાંધે છે, એક બાજુ યજ્ઞના કુંડો તૈયાર કરે છે, અને ત્યાં રામાનુ સ્વામી બધી જગ્યાએ ફરવા જાય છે કે મુકુંદાસની દીક્ષા માટે બધી તૈયારી બરાબર તો થાય છે ને. એટલે સંતોને સાથે રાખી, ભક્તોને સાથે રાખી જ્યાં મંડપ બંધાય છે, જ્યાં યજ્ઞના કુંડો તૈયાર થાય છે, ત્યાં જોવા જાય છે. દેખ્યા સ્વામીએ જઈને પોતે. હો પછી બોલ્યા તહા એમ વાણી, બધું તૈયાર છે એમ જાણી. પછી બોલ્યા તહા એમ વાણી, બધું તૈયાર છે એમ જાણી. પેલા કરાવે ક્ષોર સુંદર, પેલા કરાવી
क्षोर सुंदर पची स्नान करो जय त्वर एम शुद्ध थई अही आवो एम शुद्ध थई अही आवो करो वेड़ म जल्दी थी जावो करो वेड़ म जल्दी थी जावो एम पूरी थई छे परीक्षा तेथी आपवा इच्छिया दीक्षा तेथी आपवा इच्छा दीक्षा રામાનંદ સ્વામી બધું જોવા જાય છે સંતોની સાથે. એટલે રામાનંદ સેને થઈ ગયો હોય તો બધું તૈયાર થઈ જવા આવ્યું છે. એટલે સંતોએ વિનંતી કરી, ગુરુદેવ આપ શાંતિથી હવે આરામ કરો, તમે ચિંતા ના કરશો, સવાર થશે ને ગુરુદેવ એટલે બધું તૈયાર હશે. હા હા, હવે અમને ચિંતા નથી કોઈ પ્રકારની, હવે અમે આરામ કરવા જઈશું, પરંતુ અમને આરામ નહીં થાય. હવે તો આજે અમારે તો બસ મુકુંદાસની દીક્ષા માટે તૈયારીઓ જોવી છે. છતાં સંતોની વિનંતી સ્વીકારી રામાનંદ સ્વામી આરામ કરવા માટે સીધા આવે છે, પરંતુ નહિવતની જેમ આરામ કરી સવારે વહેલા ઉઠી, અને વહેલા ઉઠી તરત જ કહ્યું સંતોને, જાઓ મુકુંદાસને બોલાવો. શું કહ્યું? મુકુંદાસને બોલાવો. તરત જ સંતોએ મુકુંદાસને બૂમ પાડી કે મુકુંદાસ, આપને ગુરુદેવ બોલાવે છે, આપને ગુરુદેવ બોલાવે છે. હા ગુરુદેવ, શું આજ્ઞા? બસ મુકુંદાસ, આજે તમારો શુભ દિન છે, કેતા વસંત પંચમીનો દિન છે, આજે તમને દીક્ષા આપવાની છે, તમને તો ખ્યાલ તો છે ને? હા ગુરુદેવ, આપે કાલે જણાવ્યું હતું, ખ્યાલ છે. તો તમને ખ્યાલ છે દીક્ષા માટે શું કરવું પડે? ઉદ્ધવ સંપ્રદાયની રીત શું છે તમને ખ્યાલ છે? ના ગુરુદેવ, આપ જણાવશો તો જ ખ્યાલ આવશે, મને આમ કાંઈ ખ્યાલ છે નહીં. એમ સારું સારું, દીક્ષા લેવી હોય ને મુકુંદાસ તો સૌ પ્રથમ મુંડન કરાવવું પડે. શું કરાવવું પડે? મુંડન કરાવવું પડે, સ્નાન કરવું પડે. માટે તમે છે ને પેલા સ્નાન કરી આવો. કેતા સ્નાન કરતા પહેલા આજે વાળંદ આવ્યા છે ને, એ વાળંદ પાસે જઈ તમે મુંડન કરાવો. કેતા પેલા કરાવી ક્ષોર સુંદર પછી સ્નાન કરો જૈત્વર. સૌ પ્રથમ તમે મુંડન કરી, અને મુંડન કરી સ્નાન કરી, અને સ્નાન કરીને છે ને પછી તમે મારી પાસે આવો. શું કીધું? સ્નાન કરીને તમે મારી પાસે આવો, જલ્દી જલ્દી, વાર ના લગાડતા તમે. જો તમે વાર લગાડશો ને પછી અમને અંતરમાં બીજું કંઈક થવા લાગશે કે મુકુંદાસને શું થઈ ગયું, પણ અમને તો એટલો વિશ્વાસ છે તમને કંઈ થવાનું નથી. પરંતુ હવે અમારી ધીરજ નથી રહેતી, અમારી ધીરજ નથી રહેતી, માટે તમે ઉતાવળા પગે જઈ મુંડન કરાવી શીખાશો તું, અને પછી જલ્દીથી સ્નાન કરી અને શ્વેત વસ્ત્ર ધારી. કેતા પ્રથમ પહેલા શ્વેત વસ્ત્ર ધારી મારી પાસે તમે આવો, એમ શુદ્ધ થઈ અહીં આવો, કરો વેળમાં જલ્દીથી જાઓ. અને પછી મુકુંદાસ ગુરુદેવને કહે છે, હા ગુરુદેવ, હું વાર નહીં લગાડું, મને ખ્યાલ છે ગુરુદેવ, મારી કરતા તો ઉતાવળ તો આપને વધુ છે, આપને છે, આપનો રાજીપો છે, આપની કૃપા છે, એ કૃપાને કારણે ગુરુદેવ બધું આ બધું છે. તો ગુરુદેવ હું જલ્દી આ વાળન પાસે મુંડન કરાવી અને સ્નાન કરી જલ્દી આવું છું, જલ્દી આવું છું. હો ગયા મુકુંદ કરી પ્રણામ, જોઈ રાજી થયા છે કામ. હો ગયા મુકુંદ કરી પ્રણામ, જોઈ રાજી થયા છે અકામ. પછી બોલાવીને એક નાએ, પછી બોલાવીને એક નાએ, શીખાશો તો મુંડન કરાય,
आचर्यो जट अवगाहन आचर्यो जट अवगाहन पछी पेरी वस्त्र पावन पछी पहेरी वस्त्र पावन एम पूरी थई परीक्षा तेथी आपवा इच्छा छी दीक्षा तेथी आपवा इच्छा छी दीक्षा मुकुंदास गुरुदेव नी आज्ञा थता तत्काल दौड़ी અને વાળંદ પણ સાથે હતા એટલે વાળંદને કીધું મુકુંદાસે કે ભાઈ ગુરુદેવને મારી રાહ જો ન પડે ને સાંભળો વાળંદભાઈ ગુરુદેવને મારી રાહ ન જોવી પડે તો આપ જલ્દી મુંડન કરી આપો મને હા હા મુકુંદાસ અમને પણ ખ્યાલ છે મુકુંદાસ કે તમને દીક્ષા આપવાની છે ને એ અમને જણાવી દીધું હતું અગાઉથી પહેલેથી સંતોએ જ પહેલેથી જણાવી દીધું હતું કે ગમે ત્યારે ગુરુદેવ બોલાવશે એટલે અમે પણ અંતરમાં એ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમે મુકુંદાસનું મુંડન કરીએ અમે એ શિષ્યના ક્યારે દર્શન કરીએ કે જેની રામાનંદ સ્વામી કહેતા અમારા ગુરુદેવે આટલી કસોટી કરી છતાં પણ એમને કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ ન થયો આટલા વિઘ્નો સહન કર્યા છતાં પણ એમને કઈ ન થયું એટલે અમે પણ મુકુંદાસ તમારા દર્શને રાહ જોતા હતા અમે પણ રાહ જોતા હતા કે તમારું મુંડનનો લાભ અમને ક્યારે મળે એટલે અમે પણ ભાગ્યશાળી છીએ મુકુંદાસ કે તમારું મુંડન કરવા અમને મળ્યું હા 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 ભગત તમારી વાત સાચી હશે એ તો બધું ગુરુદેવની કૃપા છે પરંતુ એ ગુરુદેવે ની કૃપા થઈ ને એટલા માટે તમને આવું બધું છે નકર આવું હોય ના આ તો રામાનંદ સ્વામીની કૃપા છે અને જો ન હોત ને તો આપણે કોઈ સુખી ન હોત એમના લઈને જ આપણે બધા સુખી છે ને આનંદમાં છીએ તો જલ્દી જલ્દી મને મુંડન કરાવી આપો એટલે વાળંદ તો પછી કહેતા જે ભગત હતા રામાનંદ સ્વામીના આશીર્વાદ હતા એ પણ એટલે મુકુંદાસનું જે કેશ હતા એ કેશ ઉતારી શિખાશું મુંડન કરી અને મુંડન કરી એ વાળંદે પોતાને ધન્યતા હૃદયમાં અનુભવી અને તરત જ મુકુંદાસ સ્નાન કરવા ગયા સ્નાન કરીને આવી અને શ્વેત વસ્ત્ર ધારણ કરી અને શ્વેત વસ્ત્ર ધારણ જ્યાં કરતા હતા ને એટલે રામાનંદસિંહ થવા લાગ્યું એક બાજુ કે હજી મુકુંદાસ આવ્યા નહીં એટલે સંતોને પૂછ્યું કે મુકુંદાસને આટલી બધી વાર કેમ લાગે છે મુકુંદાસને આટલી બધી વાર કેમ લાગે છે જાઓ જાઓ જલ્દી એમને જડથી બોલાવી લાવો આ બધા બ્રાહ્મણો આવી ગયા છે યજ્ઞનો વિધિ જો સમયસર ચાલુ નહીં કરીએ ને તો બરાબર આનંદ નહીં આવે અને મુહૂર્તમાં જે કામ થતું હોય ને એ સમયે કરી નાખવું જોઈએ પછી જેટલું જો લેટ કરીએ ને એટલું કાંઈ સુખકારક ન નીવડે એટલે સંતોને કહ્યું જલ્દી જાઓ તમે મુકુંદાસને બોલાવી લાવો એટલે સંતો જ્યાં મુકુંદાસ વસ્ત્ર ધારણ કરે છે ત્યાં આવે છે કે મુકુંદાસ આપને ગુરુદેવ જલ્દી બોલાવે છે હા હા સ્વામી હું જલ્દીથી બસ નીચલું વસ્ત્ર તો પહેરાઈ ગયું છું ઉપરનું જલ્દી ધારણ કરી આવું છું એટલે તરત જ શ્વેત વસ્ત્ર ધારણ કરી કારણ કે દીક્ષાના પ્રથમ શ્વેત વસ્ત્ર ધારણ કરી આવે છે અને સંતો મુકુંદાસને લઈને રામાનંદ સ્વામીની પાસે આવે છે એટલે રામાનંદ સ્વામી કહે છે મુકુંદાસ બહુ વાર લગાડી તમે હો હા ગુરુદેવ ક્ષમા માંગુ છું મારે થોડુંક વાળંદ સાથે વાર્તાલાપ કહેતા સમાગમ થતો હતો કે તમારી કેટલી મોટી કૃપા છે હા હા મુકુંદાસ મને તો ખ્યાલ જ હતો કે તમે જ્યાં જશો ત્યાં તમે ગુણ જ ગાવાના છો અને તમને જે અનુભવ થયા છે એ અનુભવ જ કહેવાના છો પણ વાર ન લગાડશો આ બ્રાહ્મણો આવી ગયા છે આ યજ્ઞના કુંડ તૈયાર થઈ ગયા છે વિધિ ક્યારનો પ્રારંભ થઈ ગયો છે કે તમારી જ રાહ જોતા હતા તો જલ્દી હવે અહીં તમે બેસો હવે આવ્યા સ્વામી પાસે રોડી રીતે
बैठा करी प्रणाम सुप्रीते हो आव्या स्वामी पासे रोड़ी रीते बैठा करी प्रणाम सुप्रीते पछी भूदेवे यज्ञ आरंभे पछी भूदेवे यज्ञ आरंभे करावी छे विधि वणथंबी खरी चालिते एक प्रहर खरी चालिते एक प्रहर वेद मंत्र ना ध्वनि सभर वेद मंत्र ना ध्वनि सभर हेम पूरी थई जे परीक्षा तेथी आपवा इच्छा छे दीक्षा तेथी आपवा इच्छा छे दीक्षा गुरुदेव मुकुंदास ने कहे छे मुकुंदास आ ब्राह्मणो विधि करे छे ने त्या तमे एमनी सामे बेसी जाओ त्या तमारी जग्या छे हा गुरुदेव गुरुदेव ने आज्ञा थता विधि थाय त्या बेसे छे अने एक विनंती करे छे मुकुंदास गुरुदेव ने गुरुदेव एक विनंती छे बोलो मुकुंदास शू विनंती छे आप उभा छो ने ए मने नहीं गमे तमे मारी बाजू में बेसो ने वधारे मने गमशे गुरुदेव हाँ मुकुंदास अमारे पण तमारे बाजू में बेसू छे परंतु अमे ए जोई रह्या छे के आ बधा उभा छे ने एमने मारे बेसाड़वाना छे एने तमारा बधाने ए बधाने तमारा दर्शन करवा छे ने एटले बधा उभा छे परंतु घणा बधाने तमारा दर्शन नथी थता एटले माटे आ बधाने मारे केवू छे के बधा नीचे बेसी जाओ तो बधाने मुकुंदासना दीक्षाना दर्शन थाय एटले रामन स्वामी बधाय भक्तोने कहे छे अने एमां मूळभा दरबारने कहे छे दरबार तमे आ गामना आगेवान छो तो तमे बधाने कही दो के बधा नीचे बेसी जाय के मुकुंदासना दर्शन बधाने थशे एटले मूळभा दरबार पण रामन स्वामी आज्ञा थता तरत ज बधाने कहेवा लाग्या के बधा भक्तोने विनंती छे के बधा नीचे बेसी जाओ કે મુકુંદાસના દર્શન થશે અને પાતને થશે ને પાતને નહીં થાય ને તો ગુરુદેવ પ્રસન્ન નહીં થાય માટે બધા ભક્તોને વિનંતી છે કે બધાય પોતાનું સ્થાન ગ્રહણ કરી મુકુંદાસને જે દીક્ષા આપવામાં આવે છે ને એને દર્શન કરે અને બીજાને દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થાય એટલે આવું કહી મૂળભા દરબાર એ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી અને રામાનુસ્વામી બ્રાહ્મણોને કહે છે કે હે વિપ્રો તમે હવે યજ્ઞની વિધિ પ્રારંભ કરો તમે યજ્ઞની વિધિ પ્રારંભ કરો અને ગુરુદેવની આજ્ઞા થતા બ્રાહ્મણો વિધિનો પ્રારંભ કરે છે અને પ્રારંભ કરે છે અને એ વિધિ એક પ્રહર સુધી ક્યાં સુધી એક પ્રહર સુધી વિધિ ચાલી અને એ વિધિમાં પણ ચારેય વેદના કહેતા ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ એ ચારે ચાર વેદોના મંત્રના ધ્વનિ એટલા બધા ગુંજવા લાગે એટલા બધા ગુંજવા લાગ્યા ને કે આખું વાતાવરણ મંગળ મંગળ છવાઈ ગયું અને બધી જગ્યાએ વેદના મંત્ર ગુંજવા લાગ્યા અને એક બાજુ બ્રાહ્મણો યજ્ઞમાં ઘીથી હોમે છે અને બીજી બાજુ બધી જગ્યાએ વાજા નગારાઓ શરણાઈઓ ગાજવા લાગી છે અને આ બાજુ જ્યાં વેદના મંત્રો ગુંજે છે ને અને બ્રાહ્મણો બોલે છે ને વેદના મંત્રો ત્યારે મુકુંદાસની આંખમાંથી પણ આંસુ હર્ષના નિસરે છે શું ગુરુદેવની કૃપા છે મારી ઉપર ગુરુદેવ જો ન હોત ને તો આવો લાભ મને અને એમના શિષ્ય થવાનું મને મળ્યું ન મળ્યું હોત હર્ષના આંસુ વહાવતા જાય છે અને આ બ્રાહ્મણોને પણ એમ થવા લાગે છે કે મુકુંદાસ કેવા શિષ્ય છે રામાનંદ સ્વામી ગુરુદેવને કેવા શિષ્યની પ્રાપ્તિ થઈ છે અમારું પણ સૌભાગ્ય છે કે મુકુંદાસને દીક્ષા આપવામાં અમારે વેદના મંત્ર બોલવાનો લાભ પ્રાપ્ત થયો એટલે એ પણ એટલા ધ્વનિથી
વેદના મંત્રો ઉચ્ચારે છે ને એટલે આજુબાજુ સંતોને પણ થવા લાગ્યું કે આજે બ્રાહ્મણો ખીલા છે ને, આજે બ્રાહ્મણો શું ખીલ્યા છે ને, આવા તો ક્યારે ખીલ્યા નથી. ગુરુદેવ તો ઘણી વાર બોલાવે છે બ્રાહ્મણોને વેદના મંત્ર બોલાવવા માટે, પણ આજે જેવા બ્રાહ્મણો ખીલ્યા છે ને એવા તો કોઈ દિવસ ખીલ્યા નથી, કોઈ દિવસ ખીલ્યા નથી. એટલે વેદના મંત્ર એક પ્રહર સુધી ચાલુ થયા અને એવી રીતે બધા મંત્ર બોલતા હતા ને, એટલે બધાને પણ હૃદયમાં આનંદ છવાતો હતો, આનંદ છવાતો હતો. હો પૂરો થઈ બોલ્યા છે વાડવ, હવે યજ્ઞ માં હો મિજવ, પૂરો થઈ બોલ્યા છે વાડવ, હવે યજ્ઞ માં હો મિજવ. પછી આપો ગુરુ મંત્ર આપ, પછી આપો ગુરુ મંત્ર આપ, જેનો કરે તે તો નિત્ય જાપ. હોમી જવને બોલાવી પાસ, હોમી જવને બોલાવી પાસ, આપ્યો ગુરુ મંત્ર કાને ખાસ, આપ્યો ગુરુ મંત્ર કાને ખાસ. એમ પૂરી થઈ છે પરીક્ષા, તેથી આપવા ઈચ્છ્યા છે દીક્ષા, તેથી આપવા ઈચ્છ્યા છે દીક્ષા. બ્રાહ્મણો યજ્ઞ વિધિ જે દીક્ષાનો હતો એ સંપન્ન કરી અને સંપન્ન જા કરવાનો હતો, અંતિમ જે વિધિ હતી, એટલે ગુરુદેવ રામાનુજીને કહ્યું કે ગુરુદેવ આપ ઉદ્ધવ સંપ્રદાયના પ્રવર્તક છો, આપ મુકુંદાસના ગુરુ છો અને હવે અંતિમ વિધિ છે, તો ગુરુદેવ હવે યજ્ઞમાં હોમવાના છે જવ મુકુંદાસની સાથે. મુકુંદાસને પણ કહ્યું કે તમારે હોમ અમારી સાથે હોમવાના છે, એટલે યજ્ઞમાં જવ હોમી અને કીધું બ્રાહ્મણે ગુરુદેવને, ગુરુદેવ હવે આપ એમના ગુરુદેવ છો, એમને સ્વીકાર્યા છે મુકુંદાસે, તો હવે તમને અમારે તમારે એમને કાનમાં ગુરુ મંત્ર આપવો પડશે કે જે નિત્ય મુકુંદાસ જપે. અને આવી રીતે બ્રાહ્મણે જ્યાં ગુરુદેવને કહ્યું ને, અને બ્રાહ્મણે પણ મંત્ર આપ્યા હતા મુકુંદાસને, પરંતુ જે અંતિમ મંત્ર હતો જે ગુરુદેવ આપી શકે એ બ્રાહ્મણે કહ્યું કે ગુરુદેવ જે અંતિમ મંત્ર જે શિષ્યને આપવાનો હોય એ આપ કાનમાં તમે એમને આપો. એટલે ગુરુદેવ રામાનુજી પણ મુકુંદાસની નજીકે જઈ અને કાનમાં જ્યાં ગુરુ મંત્ર આપે છે ને, ત્યાં બધી જગ્યાએ તાળીઓનો ગડગડાટ અને જય નાદ બોલા લાગ્યો કે મુકુંદાસની જય હો, મુકુંદાસની જય હો, ગુરુદેવ રામાનંદ સ્વામીની જય હો, ગુરુદેવ રામાનંદ સ્વામીની જય હો, આ દિનની જય હો, કે આ દિન આટલો ધન્ય, કે આ દિવસ જે મેં ઘણા દિવસથી જોતા હતા. સંતો વિચારવા લાગ્યા અને કહેવા લાગ્યા એકબીજાને કે આ દિવસ આપણે બધા જોવા માંગતા હતા કે ક્યારે દિવસ એ આવે અને ગુરુદેવ એમની કસોટી પૂર્ણ કરે અને ગુરુદેવ એમને મંત્ર આપે ને દીક્ષા આપે. અને આવી રીતે જ્યાં ગુરુદેવ કાનમાં મંત્ર આપે છે ને, અને જ્યાં પછી ભગવી કંથા ગુરુદેવ મુકુંદાસને આપે કે મુકુંદાસ આ ભગવા વસ્ત્ર છે, હવે તમે બીજી જગ્યાએ જઈને વસ્ત્ર ધારણ કરીને આવો, આ શેષ વસ્ત્ર કાઢીને ભગવી કંથા પહેરીને આવો. ગુરુદેવની આજ્ઞા થતા મુકુંદાસ બે સંતોની સાથે અંતરવાસમાં જાય છે અને ત્યાં ભગવી કંથા પહેરે છે. અને જ્યાં ભગવી કંથા પહેરે છે ને મુકુંદાસ, એ ભગવી કંથા પહેરીને જ્યાં આવે છે ને મુકુંદાસ, એટલે આખી સભા વિચારવા લાગી કે ગુરુદેવ મુકુંદાસનું શું નામ રાખશે, ગુરુદેવ મુકુંદાસનું શું નામ રાખશે. એટલે સંતો પણ વિચારવા લાગ્યા, એકબીજાને પૂછવા લાગ્યા કે મુકુંદાસનું શું નામ રાખશે.
तो बधाए अलग अलग नाम आपवा लाग्या, बधाई अलग अलग विचार थी, अने पोताने जे श्रद्धा हती के गुरुदेव नो जे अनुभव हतो के गुरुदेव तो मुकुंददास नो आज नाम राखशे हो के मुकुंददास ज राखशे, अथवा तो बधाई अलग अलग नाम आपवा मळ्या, बधाई अलग अलग नाम आपणे के कोई के निर्लोभ स्वामी पाठ छे के कोई एकदम सारा सर एकदम नाम आपवा लाग्या, अने भक्तो मां पण विचार थवा लाग्यो के गुरुदेव शुं नाम राखशे, गुरुदेव शुं नाम राखशे के जे मुकुंददास ने आपणे बोलावी शकीए, आपणे एने आजे सांभळ्युं छे गुरुदेवना मुखथी। એટલે બધા ભક્તો ઘણા ભક્તો તો એવા હતા કે અડધે તો નામાકરણ જાતે જ કરી દીધું કે આ જ હોવું જોઈએ, કારણ કે ગુરુદેવ રામાયણ સાથે અનુભવ હોય એટલે અનુભવના આધારે એવું તો લાગે કે ગુરુદેવ તો આ જ નામ રાખવાના છે, અને સંતોને પણ ગુરુદેવનો અનુભવ હોય એટલે પણ એમને પણ થવા લાગ્યું કે આપણે જે વિચાર્યું છે ને કદાચ નામ 80% કે 90% હોવું એમ જોઈએ। અને વાલમુખ તો વાત સાચી છે, જ્યારે સાધુનું નામકરણ થતું હોય ને પાર્ષદની દીક્ષામાંથી, અને જ્યારે સાધુની ભગી કંથા ધારણ કરતા હોય ને, અને એ નામાકરણની રાહ બધા જ જોતા હોય છે, આજે આપણા મંડળમાં પણ જ્યારે નવા સંતો થતા હોય ને ત્યારે બધાની ઈચ્છા હોય કે શું ગુરુદેવ નામ રાખશે, ગુરુદેવે શું નામ રાખશે, ગુરુદેવ શું નામ રાખશે, ગુરુદેવ શું નામ રાખશે। એટલે બધા સંતો વિચારવા લાગ્યા કે રામાનંદ સ્વામી ગુરુદેવ આપણા તો આ મુકુંદાસનું આ નામ રાખવા, એટલે બધા પોતપોતાને વિચાર એકબીજાને કહેવા લાગ્યા, પરંતુ ગુરુદેવ તો અલગ જ હતા બધા કરતા, એમ તો કંઈક અલગ જ વિચાર્યું હતું, બધા વિચારી એમ કહેતા અનોખું જ વિચાર્યું હતું, કારણ કે ગુરુદેવને પૂરેપૂરો મુકુંદાસનો અનુભવ હતો, મુકુંદાસને જાણતા હતા, મુકુંદાસ ભગી કંથા ધારણ કરીને આવે છે ને, એટલે બ્રાહ્મણો પણ રામણ સંઘ કહેવા લાગ્યા કે ગુરુદેવ મુકુંદાસનો વિધિ સંપન્ન થયો, હવે અંતિમ નામાકરણ કરવાનું છે, એમનું નામાકરણ તો આપ કરશો ને તો બધી જગ્યાએ દિવ્યતા અને આનંદ છવાઈ જશે। હા બ્રાહ્મણ, હે મિત્રો, અમે પણ અંતરમાં આનંદ અનુભવીએ છીએ, અમે પણ અંતરમાં આનંદ અનુભવીએ છીએ કે મુકુંદાસનો જે દીક્ષા સંપન્ન થયો ને એનું નામાકરણ અમે ક્યારનું વિચારી રાખ્યું હતું, જે દિવસથી મુકુંદાસ અમને મળ્યા ને ત્યારથી જ અમે વિચારી રાખ્યું હતું, અને જ્યાં આવું બોલ્યા ને ત્યાં મુકુંદાસના હૃદયમાં અને આંખમાંથી અશ્રુ વહી પડ્યા કે ગુરુદેવની આટલી મોટી કૃપા, સૌ પ્રથમ મને એમને દર્શન થયા, અને દર્શન થતા જ એમને મારું નામાકરણ કરી દીધું હતું, અને એ વાતનો મને કોઈ ખ્યાલ જ નથી, શું રામાનુજીની કૃપા છે મારી ઉપર, અને આ રામાનુજી ન મળ્યા હોત ને તો મારું જીવન બધું અધૂરું હતું। રામાનુજી જ્યાં બોલ્યા ને કે જે દિવસથી અમને મુકુંદાસના દર્શન થયા ત્યારથી અમે નામ વિચારી લીધું છે, અને આ સાંભળીને મુકુંદાસની આંખમાંથી હર્ષના આંસુ વહી પડ્યા, શું ગુરુદેવની કૃપા હોય છે, અને વાલામુખ તો એ વાત પાકી છે, આપણે મોક્ષના માર્ગમાં ગુરુદેવ આપણને બધાને મળ્યા હોય છે, અને એને જે નક્કી કરેલું હોય છે ને એવું તો કોઈ નક્કી નથી કરી શકતું, એને જે આપણા પ્રત્યે હિત ભાવના હોય છે, એને જે આપણને ભગવાનને ભેટાડવાની ભાવના હોય છે ને એવી તો બ્રહ્માંડમાં કોઈને નથી હોતી, કોઈને નથી હોતી। માટે એટલું અવશ્ય જીવનમાં વિચારું કે ક્યારે સદગુરુનો ઉપકાર અને ઠાકોરજી મહારાજનો ઉપકાર જીવનમાં ક્યારેય ન ભૂલવો, ક્યારે એટલે ક્યારેય ન ભૂલો। એટલે મુકુંદાસની આંખમાંથી આંસુ જ્યારે વહી પડતા હતા ને ત્યારે રામાનંદ સ્વામી પણ બોલી ઉઠ્યા કે મુકુંદાસ તમે શા માટે રડો છો, બસ ગુરુદેવ તમે આટલું વાક્ય બોલ્યા ને કે જે દિવસ તમે મારી પાસે ત્યારથી મેં નામાકરણ વિચારી લીધું હતું એટલા માટે રડું છું। મુકુંદાસ એ તો એવું છે ને, અમને તો ખ્યાલ જ હતો બધો જ, પરંતુ આપ એવા શ્રેષ્ઠ છો અને અમને ખૂબ વાલા છો ને, એટલે અમારે તમને જણાવવું નહોતું, જણાવવું નહોતું। હા ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા અને જેવી તમારી મરજી। એટલે સંતો પણ, આખી સભા પણ હર્ષના આંસુથી ખિન્ન થઈ ગઈ હતી।
હર્ષના આંસુથી બધાને એટલો હૃદયમાં તો આનંદ હતો, પરંતુ એક ગુરુદેવનો સંવાદ મુકુંદ સાથે સાંભળીને બધાને હૃદયમાં એવું થવા લાગ્યું, શું મુકુંદદાસ અને ગુરુદેવની જોડી છે ને, શું ગુરુ અને શિષ્યની જોડી છે ને, એવો બધાને ગુણ હૃદયમાં વ્યાપવા લાગ્યો. પછી બ્રાહ્મણે કહ્યું, ગુરુદેવ વિધિ પૂરી કરવાનો સમય થઈ ગયો છે, એટલે આપ નામાકરણ જલ્દી કરો. એટલે ગુરુદેવ રામાનંદ સ્વામી બધાને કહ્યું, સાંભળો સાંભળો સંતો, સાંભળો સાંભળો ભક્તો, અમે આજે મુકુંદદાસનું નામાકરણ કરીએ છીએ, સાંભળો બધા. નામ વાણી નામ પાડ્યું મુક્તાનંદ, એમ રીજ્યા ગણો જગવંદ હો. વાણી નામ પાડ્યું મુક્તાનંદ, એમ રીજ્યા ગણો જગવંદ. થયો ચો ફેર જય જય નાદ, થયો ચો ફેર જય જય નાદ, અતિ ભલો દીક્ષા વિધિ બાદ, કર્યું કૃષ્ણ સંકીર્તન પછી, કર્યું કૃષ્ણ સંકીર્તન પછી, સ્વામી બોલ્યા ત્યાં થોડું હસી, સ્વામી બોલ્યા ત્યાં થોડું હસી, એમ પૂરી થઈ છે પરીક્ષા, એમ પૂરી થઈ છે પરીક્ષા, તેથી આપવા ઈચ્છ્યા દીક્ષા, તેથી આપવા ઈચ્છ્યા છે દીક્ષા, તેથી આપવા ઈચ્છ્યા છે દીક્ષા. રામાનંદ સ્વામી બોલી ઉઠ્યા કે સાંભળો સાંભળો, અમે આજે મુકુંદદાસનું નામાકરણ કરીએ છીએ મુક્તાનંદ સ્વામી. શું કહે છે? અમે આજે મુક્તાનંદનું નામાકરણ કરીએ છીએ સ્વામી મુક્તાનંદ. અને બધે આ વાત પહોંચી, ગુરુદેવનો અવાજ સાંભળી બધી જગ્યાએ નાદ થવા લાગ્યો કે ગુરુદેવે મુકુંદદાસનું નામાકરણ મુક્તાનંદ સ્વામી રાખ્યું છે. અને બધાને હૃદયમાં આનંદ થવા લાગ્યો કે અમે જે વિચાર્યું નહોતું, અમે જે વિચાર્યું નહોતું, અને એ ગુરુદેવે નામ રાખ્યું, અને જેવું એમનું જીવન છે ને એવું નામાકરણ ગુરુદેવે રાખ્યું. માટે બોલો મુક્તાનંદ સ્વામી કી જય, મુક્તાનંદ સ્વામી કી જય. આવી રીતે નામાકરણ મુકુંદદાસનું કરી સ્વામી મુક્તાનંદ નામ પાડી, અને બધી જગ્યાએ આનંદ આનંદ છવાઈ ગયો. અને દીક્ષા બાદ રામાનંદ સ્વામીને સાષ્ટાંગ પ્રણામ કરી મુકુંદદાસે, અને સંતોને પ્રણામ કરી, અને મુકુંદદાસ બધા ભક્તોને વંદન કરી, વંદન કરી પછી રામાનંદ સ્વામી કહે છે કે થોડાક કીર્તન ભક્તિ કરો. અને થોડાક કીર્તન ભક્તિ સંતો કરે છે, અને અને કીર્તન પૂરા થયા બાદ પછી બ્રાહ્મણો અંતિમ વિધિ માટે કહે છે ગુરુદેવ. આવી રીતે મુકુંદદાસનો દીક્ષાવિધિ સંપન્ન થયો, અને કહેતા આથી મુકુંદદાસ હવે મુક્તાનંદ સ્વામી તરીકે સંપ્રદાયમાં ઓળખાશે. અને ગુરુદેવ પણ બધાને કહ્યું આજથી આ આપણા સ્વામી મુક્તાનંદ છે. એટલે બધા સંતોએ પણ ગુરુદેવની આજ્ઞા શિરે ધારી, ભક્તો આજ્ઞા શિરે ધારી, અને આનંદ આનંદ હૃદયમાં થવા લાગ્યો. અને બ્રાહ્મણોએ પણ કહ્યું ગુરુદેવ હવે આપને જે કંઈ મુકુંદદાસને કહેવું હોય ને તો અંતિમ એમને ઉપદેશ કહેતા વિધિનો જે અંતિમ હોય છે કે શિષ્યને કંઈ ગુરુદેવને કહેવું હોય તો આ દિવસે જે કંઈ નિયમ અપાય કે ટકોર કરે કે એને જીવનમાં
ઉપદેશ આખી જિંદગી યાદ રાખી શકીએ મુમુક્ષુ કહેતા સ્વામી મુક્તાનંદ તો આપી શકો છો. ત્યારે બ્રાહ્મણની વિનંતી થતા ગુરુદેવ રામાનંદ સ્વામી મુકુંદાસને જે ઉપદેશ આપે છે ને એની વાત આપણે કાલે લેશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.